अंत जरूखे वाट निरखती रूप निराणी जोई हती। नमस्ते दर्शक मित्रों, जिंदगी कैफे संवाद नो हेलारो कार्यक्रम में हूँ निशित जोशी आपनु स्वागत करू छू। दर्शक मित्रों, तमने ख्याल आवी ज गयो छे आज आपणे कोनी साथे चर्चा करवा जई रह्या छे। आ एक एवं व्यक्तित्व छे, एक एवी शख्सियत छे के जेणे गुजराती गजलों ने घरे घरे पहोंचाड़ी छे। एमणे गुजराती गजलों ने गाती करी छे, गुजराती गजलों ने रमती करी छे। जे संगीत नथी समझता ए लोकोना होठ पर तरन्नुम मूकी छे। आ उपरांत तेमणे अनेक हिंदी फिल्मों में प्लेबैक सिंगिंग पण कर्युं छे अने भक्ति गीतों, खास करीने साई भक्ति गीतों एमणे गाया छे। दर्शक मित्रों, हूँ बात करी रह्यो छूं जाणीता गुजराती गजल सम्राट श्री मनने हरी लेनार एवा मनर उदास जी जी। मनर जी, खूब खूब स्वागत छे आपनुं जिंदगी कैफे कार्यक्रम में। जी सर, सौथी पहला तो आ कार्यक्रम में आप जोड़ाया अने आ चर्चा करी ए बदल आपनो खूब खूब आभार। आभार दूरदर्शन नो। जी आपनो शुरुआत नी वात करे, 13 मे 1943 आपनो जन्म। yes. संगीत प्रत्येनो अनुराग 4 वर्षना हता, आप सावरकुंडलामां आपनो जन्म थयो। yes. अने साइगल साहेबनुं जे गीत जब दिल ही तूट गया, त्यांथी आपने एक लग्नी लागी। आपने बधी जानकारी। गुड गुड। संगीतनी सफरनी शुरुआत विशे वात करो, आपनुं बाळपण केवुं? बस एज तमे कही वात, एज वात हुं हमेशा मनमां विचारुं छुं के बेसिकली आई एम अ स्टॉन्च बिलीवर इन द डेस्टिनी अने शक्ति पावर ईश्वर। एटले हुं बहु ज नानो हतो स्कूलमां सावरकुंडलामां, आई वॉज बोर्न इन सावरकुंडला। सावरकुंडलामां आपणा त्राजवा बनावानो बहु मोटो ह्यूज बिजनेस छे, आखा रस्ते એ જોવા મળે। અને એ સમયમાં મોટા રેડિયોઝ આવતા, મર્ફી ને બધા, તો એ દરેક દુકાનમાં એ રેડિયો વાગતા હોય। જ્યારે સવારે હું ત્યાંથી નીકળું ત્યારે સાઈગલ સાહેબનું અચૂક આ ગીત જબ દિલ હી ટૂટ ગયા હમ જીકે ક્યા કરેંગે એ વાગતું હોય સિલોન ઉપરથી, એ ખબર નહીં એ ગીત એટલું બધું હોન્ટ કરે। પછી મેં મારા પિતાશ્રીને વાત કરી કે પ્લીઝ મને આ રેકોર્ડ લાવી દો તમે, તો મને કહે કે ભાઈ રેકોર્ડ તો હું લાવી દઈશ બેટા, પણ આપણી પાસે પ્લેયર ક્યાં છે? મેં કીધું એ તમે ચિંતા નહીં કરો, તમે મને રેકોર્ડ લાવી આપો। હી બ્રોટ ધ રેકોર્ડ, ત્યારે આટલી મોટી રેકોર્ડ આવતી હતી સિંગલ। અને હું જે અમે જે મકાનમાં રહેતા હતા એ મકાનમાં નીચે એમના માલિક રહેતા હતા, પરિવાર આખો, એ બધા નાના બાળકો એ પણ મારા મિત્રો હતા, એમના ઘરમાં આ વગાડવાનું બાજુ હતું જે ચાવી દઈને પહેલાંના જમાનામાં સાંભળી શકતા। ત્યારે અમે બધા બચ્ચાઓ, બધા મોટાઓ બહાર જતા રહીએ ને ત્યારે અમે એ બેસીને સાંભળતા। હવે એ ધેટ મસ્ટ બી ધી સાઇન ઓર અ બિગિનિંગ ઓફ ધ ડેસ્ટિની, એવું મને લાગે છે। એટલે ત્યારથી મારી એ કુદરતી સંગીત પ્રત્યેની જે સમજ, લાગણી, ભાવના જે કહીએ એ મને એમ લાગે છે કે શરૂ થઈ। બરાબર છે, અને સાવરકુંડલા મ્યુનિસિપલ કોર્પોરેશને તો મનર ઉદાસ સ્ટ્રીટ પણ, એ બહુ મારું મોટું સદભાગ્ય કહેવાય કે આપણે હાજરીમાં આપણા નામથી એ જે એરિયામાં અમે રહેતા હતા એ રોડનું એમણે મારા નામ મનર ઉદાસ માર્ગ આપી દીધું, એ એમની મહાનતા છે એન્ડ આઈ રિયલી એપ્રિશિએટ એન્ડ એપ્રિશિએટ યસ બિલકુલ। આપના દાદાજી તો દિવાન હતા અને આપના પિતાજી રેવન્યુ સર્વિસમાં હતા, આપને કોઈ દિવસ આપના માતા પિતા તરફથી એવું કોઈ પ્રેશર નહોતું, એ બહુ સારી વાત કહેવાય કે તમે આ જ ક્ષેત્રમાં જાઓ, આ જ ક્ષેત્રમાં જાઓ જરા પણ। અને જ્યારે તમે એમને કીધું કે મારે આ સંગીત ક્ષેત્રમાં આગળ વધવું છે તો એમનો કેવો રિસ્પોન્સ હતો? એકચ્યુઅલી મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું ભાવનગરથી, એટલે અમારા ઘરમાં એવું હતું, મારા ગ્રેન્ડફાધર હતા હી વોઝ બેચલર ઓફ એગ્રીકલ્ચર એ સમયમાં, એટલે અમારા માટે બહુ મોટી વાત હતી। અને એમનું પણ એક ઓબ્ઝર્વેશન હતું, એમની પણ એક એવી ઈચ્છા હતી કે મારા ઘરમાં દરેક જેટલા પણ બાળકો હોય એ બધા મિનિમમ ગ્રેજ્યુએશન તો કરવાનું જ, પછી તમારે જે કરવું હોય તે કરો। એટલે અમારા માઇન્ડમાં એ વાત સેટ હતી, એટલે આઈ ડીડ માય મિકેનિકલ એન્જિનિયરિંગ ફ્રોમ ભાવનગર। ભાવનગરમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી ડેસ્ટિની જે બદલી મેં આપને કીધું એમ કે હું રાજકોટમાં એક નાની કંપનીમાં એઝ એન એન્જિનિયર મેં જોબ લીધી હતી, પણ મારા
બ્રધર ઇન લો મનુભાઈ ગઢવી સાહેબ, જે બહુ જ લોક સાહિત્યકાર અને મોટા ગજાના વ્યક્તિ હતા, એવું એક ફિલ્મ બનાવતા હતા મુંબઈમાં ગુજરાતી, યસ. એમણે મને આમંત્રણ આપ્યું કે આપ મુંબઈ આવો. હવે એ એમની એટલી બધી મોટી એમની એમનો માઇન્ડસેટ હતું કે ભાઈ આમ આમનામાં ટેલેન્ટ છે, જે એમણે કદાચ ઓબ્ઝર્વ કર્યું હશે, એ એમની મોટી એમનો જજમેન્ટ હતો એમ માનું છું. તો એમણે મને બોલાવ્યો અને એ વખતે કલ્યાણજીભાઈ આનંદજીભાઈ એમનું મ્યુઝિક આપતા હતા, એમની સાથે મારો પરિચય કરાવ્યો. એટલે હું મનુભાઈએ મને પરિચય કરાવ્યો એટલે મને ત્યાં બહુ જ સરસ રીતે બધી કલ્યાણજીભાઈ આનંદજીભાઈના મ્યુઝિક રૂમ ઉપર બેસવાનું મળતું. આમ મને એટલું બધું એ લોકો પ્રેમ કરતા, મારા માટે એટલી એમની લાગણી કે ગમે તે મોટી સિટિંગ હોય, ગમે તેવા મોટા સ્ટાર્સ આવ્યા હોય, તો પણ મને મ્યુઝિક રૂમમાં બેસવાની કોઈ દિવસ મનાય નહીં. હું હર વખત બેસી રહેતો અને બેસી રહેતો એમાં મને મ્યુઝિકનો તો જે શોખ હતો, પણ આજે મેં આખું મ્યુઝિક જોયું કે હાઉ દે ક્રિએટેડ ફિલ્મના ગીતો, એ કેવા કમ્પોઝ થતા, કેવા લખાતા, કેમ એ સ્ટાર્સની સાથે એમને મેચ કરતા, આ બધું જોઈને હું તો બસ આભો બની ગયો. મેં કીધું કે આ તો કમાલની વસ્તુ છે. એટલે મનમાં એક ગાવા પ્રત્યેની થોડીક જે ભાવના હતી એ બહુ તીવ્ર થઈ ગઈ. અને એમાં એક દિવસ, એ પહેલાં હું કહી દઉં કે એ જ્યારે પણ કોઈ નવું કમ્પોઝિશન કરે અથવા તો કોઈ ગીત નવું બનાવે ત્યારે સિટિંગમાં બધાને સંભળાવે, બધું કરે, બધા જતા રહે, પછી મને તુરંત એમ કે હા જરા મનરભાઈ જરા સંભળાવો. એટલે એમને ખબર હતી કે એ જે કમ્પોઝ કરે એ મારી એવી ઉંમર હતી કે હું એને વખતે એકદમ ગ્રાસ્પ કરી લેતો, માઇન્ડમાં સેટ થઈ જતું અને પછી હું એમને એ ગીત સંભળાવું. એટલે એમને એક જાતનો આનંદ મળતો હતો કે આ ગીત કેવું લાગશે જો કોઈક સિંગર ગાશે તો. એટલે આ એક પ્રોસેસમાં એક દિવસ મને કલ્યાણજીભાઈ રાત્રે વાત કરી કે મનોજભાઈ એક ગીત છે અમને કરવું છે રેકોર્ડિંગ, તમારા વોઇસમાં તમારો વોઇસ અમને ટેસ્ટ કરવો છે કે રેકોર્ડિંગમાં કેવું લા હાઉ ઇટ સાઉન્ડ્સ. બીજે દિવસે સવારે હું આનંદજીભાઈ સાથે સ્ટુડિયોમાં ચાલી ગયો અને પાછી હું એટલો ઇનોસન્ટ હતો કે મને એ પણ ખબર નહોતી, સુમન કલ્યાણપુરજી પણ ત્યાં હાજર હતા, કે ભાઈ મારો વોઇસ ટેસ્ટ કરવો હોય એમને શા માટે બોલાવ્યો. પણ એ ડ્યુએટ જે ગીત રેકોર્ડ કરવામાં આવ્યું, આપસે હમકો બિછલે હું એક જમાના બીત ફિલ્મ, એ ગુલશન બાવરાજીએ લખેલું કેવલ કશ્યપજીની ફિલ્મ હતી, એમાં જીતેન્દ્રને અપર્ણા સેન હતા. તો એ વખતે એ ગીત અમે રેકોર્ડ કરી લીધું. મેં તો ઇનોસન્ટલી જેટલું મને જે રીતે મારી શરૂઆતની મારી કોન્શિયસલી મેં ગાવાનું હતું એ રીતે ગાઈ દીધું. ગીત રેકોર્ડ થઈ ગયું, 2-3 મહિના ચાલી ગયા. પછી મને એક દિવસ મ્યુઝિક રૂમમાં આણંદજીભાઈએ રેકોર્ડ મોટી જે રેકોર્ડ આવતી એ આપી, મને કે તમારું ગીત આવી ગયું છે. એટલે આઈ વોઝ સરપ્રાઈઝ. મેં કીધું કયું ગીત? મને કે તમે જે ગાયું હતું ને એ ગીત એ ફિલ્મમાં રાખવામાં આવ્યું. વાહ, બહુ સરસ. અને એની પાછળ મને વાત એમ સમજાવવામાં આવી કે મુકેશજીએ બધા ગીતો ગાયેલા વિશ્વાસ ફિલ્મના, આ એક ગીત બાકી હતું અને એમનું શૂટિંગ ત્યાં દેહરાદૂનમાં જંગલમાં કરવાનું હતું, જ્યાં આખું યુનિટ વેઇટ કરતું હતું. મુકેશજી પાસે જ ગૌરવવાનું હતું, બટ મુકેશજી વોઝ નોટ અવેલેબલ, એમની કોઈ ડેટ મળે એમ નહોતી. એટલે એમને એમ થયું કે અત્યારે આપણી પાસે આ વોઇસ છે, એમાં રેકોર્ડ કરી ત્યાં મોકલી દઈએ, એમનું શૂટિંગ થઈ જાય, એમને રાહનો જોવી પડે, પછી આપણે આવે ત્યારે પાછું મુકેશજીને બોલાવી અને એમના વોઇસમાં ફરી ડબ કરી લેશું. પણ જ્યારે મુકેશજીને કહેવામાં આવ્યું, ડેટ માગવામાં આવ્યું, ત્યારે મુકેશજી એમ કહ્યું કે ભાઈ મને એમ ખબર પડી છે કે આ તમે કોઈ પાસે ગવરાયું છે, કોઈ નવો છોકરો છે, મને સાંભળવા દો. વેન હી હર્ડ ધ સોંગ, એમણે તરત જ એમ કીધું કે ભાઈ આ જે ગીત એણે જે પણ છોકરાએ ગાયું છે સરસ ગાયું છે, શા માટે એને ફરીવાર કરવું છે? આવા મહાન વ્યક્તિઓ, આવા મહાન વ્યક્તિ હતા, એમને સલામ છે. એવર એવર ગ્રેટફુલ ટુ મુકેશજી
કલ્યાણજી ભાઈ, આનંદજી ભાઈ, કેવલ કશ્યપ, ગુલશન બાવરા, ઓલ ઓફ ધેમ. નવી કલાને પોંખવાની જે એમની જે પ્રતિબદ્ધતા હતી મુકેશજીની, ખરેખર એમને સેલ્યુટ છે. બીજું પણ એક કિસ્સો છે, 1969ની આસપાસ રાજા સાહેબ ફિલ્મ હતી અને મોહમ્મદ રફી સાહેબ, આપણે કોરસમાં ગાવાનું કીધું હતું અને મોહમ્મદ રફી સાહેબે તમને પછી બેસાડી દીધા, તો એ શું ઘટના? એ પણ અદ્ભુત વસ્તુ છે. આપણે કહું કે આ બધી, હું જ્યારે આજે વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે આ ખરેખર સત્ય છે કે આ મારું સપનું છે. એવી અદ્ભુત ઘટનાઓ બની છે કે જે તમે કલ્પના ન કરી શકો. અને કદાચ એમાં મારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એવી હતી કે મને જે જે માણસો મળ્યા એ બધા અદ્ભુત વ્યક્તિઓ જ હતા. આપણને કોઈમાં કોઈ કમી ન દેખાણી. લોકો બધાને વાત કરતા હોય છે, પણ મને જે અનુભવો થયા, જેમ મુકેશજીએ આવી અદ્ભુત એક વાત કરી કે મારા એક નવા સિંગરને એમણે જન્મ આપ્યો, એમ કહું તો ચાલે. એવી રીતે આ જ મેં આપને કહ્યું ને એમ કે હું ગીત કલ્યાણજીભાઈને એ લોકો કમ્પોઝ કરે એટલે હું તરત જ યાદ કરી લેતો હતો. એક દિવસ એમણે મને કહ્યું કે મનહરભાઈ, એક રફી સાહેબનું ગીત છે, એમાં કોરસ છે, તમને ગાવાનું જો મન હોય તો. એટલે મેં કીધું મનનો આમાં સવાલ નથી, રફી સાહેબની પાછળ ઊભા રહીને ગાવાની આપણી હેસિયત થાય એનાથી મોટી જિંદગીમાં કઈ વસ્તુ હોઈ શકે. એટલે મને કહે કે, એટલે મેં કીધું હા હું ગાઈશ. ત્યારે રેકોર્ડિંગની પ્રોસેસ એવી હતી કે સવારમાં મ્યુઝિશિયન્સ આવી જાય, એ લોકોને નોટેશન્સ આપી દેવામાં આવે અને પછી 12 વાગે 12:30 વાગે સિંગર આવે અને એ આવીને રિહર્સલ કરે પહેલાં કમ્પોઝર સાથે બેસીને, અને પછી એ લોકો એકવાર સાઉન્ડ બેલેન્સ કરવા માટે માઇક ઉપર આખું રિહર્સલ કરે. તો રફી સાહેબ આવી ગયા અને મેં તો પહેલી વાર જોયા ને હું તો આઈ કુડ નોટ બિલીવ માય સેલ્ફ કે આવી વ્યક્તિ જેને હું બચપણથી સાંભળું છું એમને હું સામે જોઈ રહ્યો છું. અને ડિવાઇન લોકો હતા. તો એમણે રિહર્સલ કર્યું, પછી માઇક ઉપર મારી સાથે 5-6, એ જ સમયમાં અલગ અલગ માઇક્સ નહોતા. રફી સાહેબ ઊભા રહીએ, એની પાછળ અમે કોરસ સિંગર બધા ઊભા રહીએ, એટલે હું પાછળ ઊભો રહ્યો અને એમને અમે 2-3 રિહર્સલ કર્યા. પછી એક બ્રેક થાય અને પછી ફાઇનલ રેકોર્ડિંગ થાય. એટલે બ્રેક થયો એમાં કલ્યાણજીભાઈએ મને કીધું કે મનહરભાઈ તમે બેસી જજો કારણ કે હું તમને પછી સમજાવું છું. એ ગીત કિસી મહેરબા કી, કિસી મહેરબા કી નજર ઢૂંઢતે હૈ જો દે દે સહારા વો દર ઢૂંઢતે હૈ. તો રફી સાહેબનું ગીત ફાઇનલ રેકોર્ડ થઈ ગયું, રફી સાહેબ ચાલી ગયા. પછી કલ્યાણજીભાઈને આનંદજીભાઈ મને કીધું કે મનહરભાઈ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. મેં કીધું શું થયું? મને કે જુઓ, તમે ગાતા હતા અને રફી સાહેબે જોયું, માર્ક કર્યું કે આ એક છોકરો નવો છે કોઈ જે મારી પાછળ ગાઈ રહ્યો છે, બાકી બધા તો રેગ્યુલર જે કોરસમાં ગાતા હતા એમની સાથે. એટલે રફી સાહેબે મને અમને એમ કીધું કે ભાઈ યે જો નયા લડકા લે જો પીછે ગા રહા હૈ મેરે, વો ઇતના સહી ઓર ઇતના અચ્છા ગા રહા હૈ, ઉસકો આપ કોરસ મેં મત ગવાઈએ, ઇસ લડકે સે ઇસી ગાને કા એક અંતરા ગવાઈએ, ક્યોંકિ યે બહોત હી સહી ગા રહા હૈ. એટલું બોલીને જતા રહ્યા. અને સાહેબ એ ગીતનો પ્રોડ્યુસરે એમ કીધું કે જબ રફી સાહેબને બોલા હૈ તો હમ લોગ એક અંતરા, તો એ ગીતનો પાછો અંતરો મારા વોઇસમાં કરવામાં, અને એટલું નહીં એ ફિલ્મમાં પણ પિક્ચરાઇઝ કરવામાં. બિલકુલ, શશી કપૂરજી હતા એની અંદર. બિલકુલ સર, બીજી જે વાત છે કે બહુ ઓછા લોકોને ખબર છે એ વસ્તુ, આપે સંગીત ક્ષેત્રે તો સારી એવી સફળતા મેળવી છે, એકાદ આપે અભિનય પણ કર્યો છે. ફિલ્મ નાસ્તિકમાં અમિતાભ બચ્ચન સાહેબ સાથે એમના, એટલે બનેવીનો રોલ આપે નિભાવ્યો હતો, એ ઘટના શું હતી? એ વિનોદ દોશી ફિલ્મના પ્રોડ્યુસર હતા અને એ અમારા બહુ મિત્ર હતા. એ સમયમાં ખૂબ અમે સાથે બેસતા, કલ્યાણજીભાઈને ત્યાં પણ મળતા, અને અમે એક શો માટે ગયેલા શિમલા, કલ્યાણજી આનંદજી નાઇટ હતી, એમાં એણે મને સ્ટેજ ઉપર જોયો, ધ વે આઈ વોઝ સિંગિંગ, અને એટલે મને રાતના પ્રોગ્રામમાંથી આવીને કીધું મને કે ભાઈ એક કામ છે. મેં કીધું બોલો ને. મને કે એક તું એક નાનો રોલ કરીશ મારી ફિલ્મમાં? આઈ વોઝ સરપ્રાઈઝ. અને ફિલ્મ કેવી નાની નહીં પાછી, અમિતાભ બચ્ચન એમાં મારી નહીં. તો મેં કીધું યસ. એટલે પછી એમણે મને એ ફિલ્મમાં એક નાનકડો રોલ હતો જે એ મને કરાવ્યો. અને
નોર્મલી બચ્ચન સાહેબ કોઈ દિવસ ડુએટ નથી ગયો, આપની સાથે ડુએટ ગયું છે, તુફાન મોટી ઘટના છે, એ એના વિશે વાત કરો. યસ, એ ફિલ્મ તુફાનમાં ડોન્ટ વરી બી હેપી જે ગીત હતું, એમાં બચ્ચન સાહેબ અને ફારુક શેખ બે કેરેક્ટર છે. એટલે બચ્ચન સાહેબનું તો પોતાનું પોતે ગાવા માટેની વાત હતી, પણ પછી ફારુક શેખ માટે અનુ મલિકજીએ અને લોકોએ મનમોહનજીએ નક્કી કર્યું કે ભાઈ ચલો ફારુક શેખ માટે આ એક વોઇસ છે જે આપણને મેચ થશે. એટલે પછી તુફાનમાં બચ્ચન સાહેબની સાથે મેં આ ગીત ગાયું ફારુક શેખ માટે પ્લેબેક. બચ્ચન સાહેબની જ વાતને આપણે આગળ વધારીએ સર. ટર્નિંગ પોઈન્ટ જે કહેવાય એ ફિલ્મ અભિમાન અને લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી, અને એ જે સચિન દેવ બર્મન સાહેબે જે બધા જ રેકોર્ડિંગ થઈ ગયા હતા અને પછી આપના ગીત એની એન્ટ્રી થાય છે, એ શું હતું? લૂટે કોઈ મન કા નગર, લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી. એ પણ એઝ આઈ ટોલ્ડ યુ ના કે મારી એક ઈશ્વર શક્તિમાં જે શ્રદ્ધા અને પ્લસ બહુ જ હું પોતાની જાતને પેલું નથી કરતો પણ બહુ જ મારા જીવનમાં દરેક કામ દરેક વસ્તુ બહુ જ મેં સિન્સિયરલી કરી છે, કોઈ પણ જાતના આજુબાજુના વિચારો વગર. એક અમુક પ્રોગ્રામો કરવા મને લતા મંગેશકરજીએ આમંત્રણ આપેલું એમની સાથે સાંગલીમાં અને બધે ત્રણ ચાર સેન્ટરોમાં અમે ચેરિટી શોઝ એ કરતા હતા હોસ્પિટલને. એના માટે મેલ સિંગર તરીકે મને એમણે બોલાવ્યો હતો, મેં એમની સાથે એ પ્રોગ્રામો કર્યા. અને ફિર અગેન આઈ એમ ટેલિંગ યુ ઇઝ કે એટલા અદ્ભુત વ્યક્તિ, એટલી અદ્ભુત વ્યક્તિત્વ એમનું કે એમને કુદરતી એવો એક અહેસાસ થયો કે જ્યારે આ નવા સિંગરને મેં બોલાવ્યો છે તો મારે પણ એમના એના માટે કંઈક કરવું જોઈએ. એટલે એમણે બર્મન સાહેબને વાત કરી કે બર્મન સાહેબ એક નવો છોકરો છે, સરસ ગાય છે, અને એ લતાજી જ બોલી શકે, બાકી બર્મન સાહેબને કોણ કહી શકે. અને બર્મન સાહેબને નવા સિંગરની કોઈ એવી જરૂરત પણ નહોતી ત્યારે. તો લતાજીના કહેવાથી પછી મજરૂ સુલતાનપુરી સાહેબ પણ બહુ મારા માટે લાગણી રાખતા. એમણે બધાએ મળીને બર્મન સાહેબને વાત કરીને બર્મન સાહેબે તો એકચ્યુઅલી એમ જ કહેલું કે ભાઈ મારે નવા સિંગરની જરૂર નથી, પણ લકીલી એમણે કીધું કે હું એક એને હું સાંભળવાનો ચાન્સ આપીશ. બરાબર, એકવાર હું સાંભળીશ. એમને ઘરે ગયો, એમને સંભળાવ્યું અને સમહાવ ઈશ્વરની કૃપા થઈ કે એમણે કીધું કે મારું અભિમાનનું આ છેલ્લું ગીત બાકી છે, હું આની પાસે ગૌરાવીશ. એટલે એ ગીત મને મળ્યું અને એવી રીતે મેં એ લતાજીની સાથે એ ગીત ગાયું. બહુ સરસ આખા સંસ્મરણો છે. આપના ફાધર ઇન લોના મોટા ભાઈ પિંગળશીભાઈ ગઢવી, એ સ્ટેટ કવિ પિંગળશી, એક ઘટના એવી પણ છે કે કૃષ્ણકુમાર સિંહજીએ નીલમબાગમાં આપને બોલાવ્યા હતા, તો એ જે ઘટના છે ને કેવા પ્રકારના સોંગ્સ આપે ત્યાં? એ સમયમાં હું પોલિટેકનિકમાં જ્યારે ભણતો હતો ત્યારે આદરણીય મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ત્યારે હતા, ભાવનગર સ્ટેટનો એવો દબદબો હતો ત્યારે, અને નિયમિત રીતે માણસોને મળતા, નિયમિત રીતે બધું કામ કરતા વ્યવસ્થિત. અને એમને ત્યાં મારા ફાધર ઇન લો જોગીદાનભાઈ નરેલા, એટલે કે પિંગળશી કવિ પિંગલના સુપુત્ર, એ એમની સાથે કામ કરતા હતા. એટલે એમણે મહારાજા સાહેબને વાત કરી કે ભાઈ આ એક યંગ છોકરો છે, બહુ સરસ ગાય છે, પોલિટેકનિકમાં ભણે છે, તો મારી એવી ઈચ્છા હતી કે આપ એકવાર એમને સાંભળો. બિલકુલ. એટલે મારું સદભાગ્ય છે કે આવી મહાન હસ્તીને, આવી દેવી શક્તિને મળવાની મને તક એમણે અપાવી. અને પછી નીલમબાગ પેલેસમાં જ એમણે માત્ર પોતાના પરિવાર પૂરતા 8-10 લોકોને બેસાડી અને મને સાંભળ્યો. અને એ વખતે મારી પાસે શરૂઆત હતી, મારી પાસે કોઈ એવું મટીરિયલ નહોતું, મારું પોતાનું કંઈ જ નહોતું, પણ જે એ વખતે હું ગાતો થોડા ગીતો, થોડા ફિલ્મના સારા ગીતો,
થોડા ડિવોશનલ સોંગ્સ ભજનો એવું બધું એમને સંભળાવેલું. બરાબર છે. આપણે સર બીજું જે વાત કરી, પહેલાં તો 2 વર્ષ પહેલાં જ આપણે 50 વર્ષ પૂરા કર્યા આખા હિન્દી ફિલ્મ સંગીતમાં ને એમાં, પહેલાં એના માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. એ સિવાય આપણે ભોજપુરી, બંગાળી, પંજાબી બધા જ સોંગ ગાયા છે, તો એ જર્ની કેવી રહી? તમને કોઈ વખત કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવાનું, કારણ કે સ્વાભાવિક છે કે આપણી ભાષા અને હિન્દી ભાષા પછીની કોઈ ભાષા ગાવી હોય તો એવું થાય, તો એમાં આપને કોઈ કમ્ફર્ટેબલ? રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ, જે પહેલું ગીત થયું ત્યારથી જે એક્સાઇટમેન્ટ હતું ગાવાનું, એવરી સોંગ, ઇવન 2 લાઇન પણ હોય, સાથી ફિલ્મ આવેલી એમાં રાજેન્દ્ર કુમાર અને વૈજયંતીમાલા હતા, એમાં એક જગ્યાએ રાજેન્દ્ર કુમાર હોસ્પિટલ મંદિરમાં જાય છે, વૈજયંતીમાલા ઇઝ નોટ વેલ, ત્યારે 2 લાઇનો છે માત્ર શ્લોક જેવી, એ લાઇનો મને નૌશાદ સાહેબે ગૌરાવેલી બોલાવીને. કઈ હતી એ જરા? એ મને અત્યારે તો યાદ નથી, પણ 2 લાઇનો મેં ગાઈ હતી, અને એ 2 લાઇનો પણ મારા માટે એટલી બધી મહત્વની હતી કે નૌશાદ સાહેબ માટે ગાવું, અને નૌશાદ સાહેબ જેવી વ્યક્તિ આપણને બોલાવે એનાથી મોટું આપણું ભાગ્ય, કારણ કે એ ટાઈમે બધા જ સિંગરો હાજર હતા, કોઈની જરૂર જ નહોતી નવાની, પણ એ 2 લાઇનો પણ મને ગાવા મળી હતી, એટલે મને એ સમયે જે પણ હું કામ કરું ગાવાનું, જે પણ મને મળે, જે પણ ગીત મળે, એ મારા માટે તો એક ખજાનો હતો. બસ તમે અત્યારે કોઈ 1-2 લાઇન કોઈ સંભળાવી શકશો આપણા દર્શકોને? અને એ પહેલાં મારે ખાસ એક વાત જે કહેવાની છે, તે હું અત્યારે અમદાવાદમાં આવ્યો છું, તે કે મારું ગુજરાતી ગઝલનું 36મું આલ્બમ, માત્ર ગુજરાતી ગઝલનું 36મું આલ્બમ અમે હમણાં લોન્ચ કર્યું છે. આસમાન અમે નામ રાખ્યું છે. 11 ગઝલો સિલેક્ટ કરી અને 6 મહિના પછી એ 6 મહિનાનું મહેનત કરીને અહીંયા આવીને એ રેકોર્ડ કરી. એનું નામ આસમાન છે, ગઝલકાર છે નીતિન પારેખ, અને એ હમણાં જ અમે લોન્ચ કર્યું છે, હજી એની પ્રોસેસ ચાલુ જ છે. તો એ ગઝલોનું આલ્બમ અમે હમણાં અત્યારે લોન્ચ કર્યું છે, એ મેઇન અત્યારનું અમારું આ કાર્ય છે, એટલે હું અમદાવાદ આવેલો. બરાબર છે, બિલકુલ. અને એમાં બહુ સુંદર ગઝલો તો છે જ, પણ હું એક નવી એમાંથી આપને સંભળાવવા માગું છું કે એમાં અમે સૌ પ્રથમવાર કદાચ, જો મારું જે ઓબ્ઝર્વેશન છે કે ગુજરાતીમાં દીકરીની વિદાય માટે કદાચ આ પહેલી વાર ગઝલ લખાય છે. ગઝલ આજના સમયને અનુરૂપ લગભગ તો બધા ગીતો જ હોય છે. બહુ સુંદર એમણે આ ગઝલ લખી છે કે ઘરનો આજે ઉંબર લઈને ચાલી દીકરી, ઘરનો આજે ઉંબર લઈને ચાલી દીકરી, આંગણીએથી અવસર લઈને ચાલી દીકરી. બહુ સુંદર એમણે આ લખી છે, અને એનો ભાવ પણ એટલો અદ્ભુત. મેઇન વસ્તુ છે કે દીકરીને વિદાયમાં આજના સમયને અનુરૂપ ગઝલ, બિલકુલ રૂવાડા ઊભા થઈ જાય, અને આપના અવાજમાં જે ભીનાશ છે સર, એનાથી લોકોના આંખોના ખૂણા ભીના થઈ જાય. અને દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે આ જે 36મું આલ્બમ, એવું કહેવાય છે, એવો દાવો કરાય છે કે 37 આલ્બમો ગુજરાતીમાં જો કોઈ બનાવે તો એ વિક્રમ હતો. આપણે આશા રાખીએ કે શ્રી મનહરુદાસજી 37 નહીં પણ 40-45મું આલ્બમ સુધી જાય અને ગુજરાતી ગઝલમાં એક લેન્ડમાર્ક એસ્ટાબ્લિશ કરે એવી સર પ્રાર્થના. ને આ આસમાન જે આપનું આલ્બમ છે, આસમાનને આંબે એવી આપણે ઈશ્વરની અભ્યર્થના કરીએ. ભાવના એવી જ છે, અને સૌ આ સમયે એક હું મને આ તક હું જવા નહીં દઉં કે નિશ્ચિત સર્વ મીડિયા મારા પ્રિય ગુજરાતીઓએ જેટલો હું એમનો ઉપકાર આભાર માનું એટલો ઓછો છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં પણ મારા ગુજરાતીઓ છે, એમણે મને ગુજરાતી ગઝલ ગાવાની પ્રેરણા અને હિંમત અને
કરેજ આપી છે અને પ્રોત્સાહન આપ્યું છે. જે દિલથી, જે ભાવનાથી આપણા ગુજરાતીઓ મારી ગુજરાતી ગઝલો સાંભળી રહ્યા છે, એ બહુ એક ઇમોશનલ ઘટના છે. અને એક મારી ગઝલ હું આપને કહું કે જ્યારે મેં આ ગાવાનું શરૂ કર્યું ગુજરાતી ગઝલ, ત્યારે દિલની એક એવી ભાવના હતી કે આપણે બીજી ભાષાના ગીતો ગાઈએ છીએ, આપણે બધી ભાષાના ગીતો આપણને પસંદ આવે છે, આપણે ગાઈએ પણ છીએ. એટલું જ નહીં, આપણા લોકો પણ બીજી બધી ભાષાના ગીતો ગાય, તો બીજી ભાષાવાળા આપણું ગીત કેમ ન ગાય? અને એ વાત પ્રભુએ સાર્થક કરી બતાવી, મારી ભાવના હતી આ ગઝલથી. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. ખૂબ સરસ, લોકો આજ સાંભળવા આતુર હતા. આપના પ્લેબેક સિંગિંગની વાત કરીએ, ગુજરાતી ગઝલોની વાત કરીએ, ભક્તિ સંગીત તરફ આવીએ. સાંઈ બાબાના પહેલી વાત તો એ છે કે પંડિત કે રાજદાન અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જાણીતા પીઆરઓ હતા. તો એમણે મને અચાનક એક દિવસ ફોન કર્યો, 86ની વાત કરું છું, હું એમને ઓળખતો પણ ન, કોઈ દી મળ્યો પણ નહોતો. એમણે કીધું કે મારે થોડું કામ છે, એટલે એ આવ્યા મને એને કેસેટ આપી કે હું શિરડી સાંઈબાબાના ભજનો મેં લખ્યા છે, મને પ્રેરણા થઈ છે. અને મારી પ્રેરણા એ પણ થઈ છે કે મારે આ ભજનો તમારી પાસે જ ગૌરવવા છે. એટલે અમે સાંઈ અર્પણ નામનું એક આલ્બમ બનાવ્યું, શરૂઆત કરી. અને એ શરૂઆત થઈ પછી જે એક આખો સિલસિલો ચાલ્યો, 125 ભજન તો રાજદાન સાહેબના લખેલા મેં રેકોર્ડ કર્યા. એટલું નહીં, પછી પાછા એક વિકાસ મહેતા કરીને દિલ્હીમાં છે, એમના પણ 50 ભજનો મેં રેકોર્ડ કર્યા. એટલે શિરડી સાંઈબાબાના ભજનો જ્યાં શિરડીના ડિવોટીઝ છે એ લોકોમાં અત્યંત પોપ્યુલર છે, બહુ જ પોપ્યુલર છે. એટલે મારું એ બહુ મોટું સદભાગ્ય છે કે ફિલ્મોમાં ગાવાનું ગુજરાતી ગઝલ અને પાછું શિરડી સાંઈબાબાના ભજનો પણ એટલા જ પ્રખ્યાત થયા. પહેલું આલ્બમ અમે કર્યું ત્યારે શિરડી મંદિરમાં અમે લોન્ચ કરવા માટે ગયેલા, અને બહુ સુંદર એમના ભજનો, બે લાઈન એની બહુ જ સરસ. બાબાએ જે મંત્રો આપ્યા, શ્રદ્ધા અને સબૂરી, એ વિશે એમણે બહુ સુંદર ભજન લખ્યું છે. ધીરજ રખવો રહેમત કી બરખા બરસા ભી દેગા, ધીરજ રખવો રહેમત કી બરખા બરસા ભી દેગા, જિસ સાઈ ને દર્દ દિયા હૈ, જિસ સાઈ ને દર્દ દિયા હૈ, વોહી દવા ભી દેગા. ધીરજ રખવો રહેમત કી બરખા બરસા ભી દેગા. એકદમ પવિત્ર વાતાવરણ થઈ ગયું. બિલકુલ બિલકુલ સર. બીજી જે વાત છે કે ગઝલોની પસંદગી, એ આપ કવિને, અમે જાણ્યું છે કે કવિને પણ નથી જોતે જેણે પણ લખ્યું હોય, પણ જો ગઝલ સારી હોય, એ રચના સારી હોય, તો આપ અચૂક લો છો. બિલકુલ. અને આપના પત્ની જે છે એ પણ આપની સાથે પહેલા ક્રિટિક છે, તો એ કઈ રીતે તમે એને કરો છો? પ્રોસેસ ઓનગોઈંગ પ્રોસેસ છે. એટલે કે હું, મારો નિયમ છે વર્ષોથી, આજે પણ 5 હું ઉઠી જાઉં, અને ઉઠીને હું સવારમાં રિયાઝ કરું છું ઓલવેઝ. તો રિયાઝ કરતી વખતે કોઈ એક 1.5-1.25 કલાક રિયાઝ કર્યા પછી આ બધા ગુજરાતી ગઝલના પુસ્તકો, બધા મને મહાન શાયરો છે એ બધા મને મોકલતા હોય છે, અમુક મારા કલેક્શનમાં હોય છે, એનો હું સ્ટડી કરતો હોઉં છું, અને એમાંથી ગઝલ માર્ક કરું છું કે ભાઈ આ ગઝલમાં કંઈક વાત છે. તો એ હું એ બેસીને કમ્પોઝ પણ કરી રાખું, સ્ટોર કરી રાખું, અને પછી જ્યારે નવું આલ્બમ બનાવવું હોય ત્યારે એમાંથી પછી અમુક સિલેક્શન કરી અને અમે રેકોર્ડ કરીએ છીએ. એટલે એવું નથી કે આ આલ્બમ બનાવવું છે એટલે આપણે ગઝલો નક્કી કરીએ, એવું નથી. એ ઓનગોઈંગ પ્રોસેસ ચાલુ જ હોય છે. બરાબર છે. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે, 2-3 વસ્તુઓ પૂછવી છે આપણે. પહેલાં તો આપ એટલા ફિટ કેવી રીતે છો, પોતાની જાતને કેવી રીતે ફિટ રાખો છો? ઈશ્વરની ભક્તિ,
બીજું કંઈ જ નથી. ઇટ્સ ઓલ હિઝ વિશ એન્ડ હિઝ બ્લેસિંગ. કારણ કે આ ઉંમરે પણ આપ એટલા જ ટોટલી એમનો સાથ. અને અત્યારે જે હિન્દી મ્યુઝિક આવી રહ્યું છે માર્કેટમાં, રિયાલિટી શોઝ થઈ રહ્યા છે, એમાં જે યુવાન પ્રતિભા આવી રહી છે, એ વિશે આપનું શું મંતવ્ય છે? ઇટ્સ વેરી ગુડ, કારણ કે અમારા સમયમાં પ્લેટફોર્મ નહોતું. તમારી ટેલેન્ટને તમારે રજૂ કરવા માટે એ સમયમાં કોઈ પણ પ્લેટફોર્મ નહોતું. આજે તો દરેક ગાયક હોય કે જે પણ હોય, તમારું ટેલેન્ટ હોય એ તમને બતાવવાની, અને લોકો પણ એને જોઈને જજ પણ કરે છે કે આ કેટલું સારું ગાય છે, આ કેટલું સારું ગાય છે. એટલે ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ. મારા હિસાબે તો બહુ અદ્ભુત વસ્તુ છે. અને એમાંયથી મેઇન જો તમે એક વસ્તુ માર્ક કરો તો જે પણ આજે ઇવન બચ્ચાઓનો જે પ્રોગ્રામ આવે છે, આજે હમણાં પણ જે અત્યારે નાના બાળકોનો જે સંગીતનો કાર્યક્રમ કોમ્પિટિશન ચાલી રહી છે ચેનલ ઉપર, એમાં પણ આપણને નવાઈ લાગે કે 50 વર્ષ જૂના ગીતો એ બાળકો ગાય છે, વિચ ઇઝ અનબિલિવેબલ. કોઈ બાળકો આજનું ગીત નથી ગાતા, એ લોકો પણ એ જ ગીતો ગાય છે જૂના. હવે એ કેવી રીતે એ લોકો તૈયાર કરતા હશે આજની જનરેશન છે, એ બહુ મોટી માર્ક કરવા જેવી વસ્તુ છે. એટલે આ મારા હું તો આ હેટ્સ ઓફ કે આવા નાના બાળકો પાસે આટલા જૂના ગીતો એ લોકો કેવી રીતે તૈયાર કરાવતા હશે. જી બિલકુલ. અને અંતમાં સર એક સવાલ કે આપણા જે યુવા ગાયકો છે એને આપ દૂરદર્શનના માધ્યમથી શું સંદેશ આપવા માગશો? બસ ગાયક હોય કે કોઈ પણ તમારા ક્ષેત્રમાં તમે હો, આ તમે પણ છો જે, તો એક જ વસ્તુ એમાં છે કે જે ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે કર્મ કરો. બસ તમારું જે તમને જે પણ ઈશ્વરે આપ્યું છે, આ તમને એન્કરિંગનું આપ્યું છે, મને સિંગરનું આપ્યું છે, તો જે પણ ક્ષેત્રમાં તમને જે પણ સિદ્ધિ હાંસિલ થઈ હોય એમાં ધ્યાન કેન્દ્રિત કરી, ઈશ્વરને સમક્ષ રાખી, અને જો પ્રમાણિકતાથી તમે કામ કરશો તો એનું પરિણામ ક્યારે અને કેવું આવશે તમને કલ્પના પણ નહીં આવી શકે. જી તો મનરજી, આપ આ જિંદગી કેફે સંવાદનો હિલારો કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપ શતાયુ થાઓ અને હજુ પણ આપના જે દર્શક મિત્રો છે એમને આવી રીતે જ એન્ટરટેઈન કરતા રહો, મનોરંજન પીરસતા રહો. જતા જતા જી એક લાઈન, એક લાઈન ફિલ્મ કર્માનું આ ગીત જે મને બહુ જ પ્રિય છે, જે મેં ગાયેલું, હર કર્મ અપના કરેંગે, હર કર્મ અપના કરેંગે, એ વતન તેરે લિયે દિલ દિયા હૈ જાન ભી દેંગે, એ વતન તેરે લિયે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. બહુ જ મજા આવી આપની સાથે ચર્ચા કરવાની. તો દર્શક મિત્રો, આપે જોયું તેમ આ હતા જાણીતા ગુજરાતી ગઝલ સમ્રાટ શ્રી મનર ઉદાસજી, જેમને એક જ વાત કરી કે જે પણ ક્ષેત્રમાં હો એ ક્ષેત્રમાં 100% ડેડિકેશન અને પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક જો કામ કરશો તો સફળતા આપોઆપ મળશે અને એવા અણધાર્યા પરિણામો મળશે કે જેની આપણે ક્યારેય કલ્પના નહીં કરી હોય. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. આવતા રવિવારે ફરીથી એક નવા અતિથિ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.